બોડેલીના ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારમાંથી ડાયાલિસિસ મહિલાને ડાયાલિસિસ કરવા વડોદરા ગોત્રી દવાખાને લઈ ગયા બાદ પોતાની પત્નીનો 20 કલાક બાદ પણ સંપર્ક ન થતા મહિલાના પતિએ પોતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી સરકારી તંત્રને તેમની પત્નીની શું હાલત છે તે જાણવા માંગ કરી હતી. બોડેલીમાં સ્ટેશન રોડ પર રેલવે ગરનાળા પાસે તારીખ 5ના રોજ એક કોરોના પોઝિટિવ કેસ આવતા કોરોના પોઝિટિવ દર્દીના ઘરના આજુબાજુના વિસ્તારને માસ ક્વોરન્ટાઇન કર્યો છે. માસ ક્વોરન્ટાઇન વિસ્તારમાં રહેતા તોસીફા બેન તોસીફભાઈ પટેલ ઉંમર વર્ષ 28 વિસ્તારમાં બે બાળકો છે. કિડનીની બીમારી હોવાથી છેલ્લા બે વર્ષથી તોસીફા બેન પથારી વર્ષ છે અને બોડેલીના ખાનગી દવાખાનામાં દર 3 દિવસે ડાયાલિસિસ કરાવતા હતા, પરંતુ મહિલાનો વિસ્તાર માસ ક્વોરન્ટાઇનમાં આવતા ખાનગી દવાખાનાવાળાઓ મહિલાના પતિને ફોન કરી ડાયાલિસિસ કરવા આવવું નહીં કહેતા દર્દીના પતિ પર આભ ફાટી નીકળ્યું હતું અને બોડેલી માત્ર એક જ દવાખાનામાં ડાયાલિસિસ સુવિધા હોવાથી દર્દી મુશ્કેલીમાં મુકાયો હતો. આ અંગે તંત્રને જાણ કરતા બોડેલી સિવાય છોટાઉદેપુરમાં ડાયાલિસિસની સુવિધા છે, પરંતુ કોઈ કારણોસર ત્યાં ડાયાલિસિસ ન થતા તંત્રએ દર્દીને ડાયાલિસિસ કરવા વડોદરા SSG ખાતે લઈ જવાનું અને બાકીનો ક્વોરન્ટાઇન સમય SSGમાં રહેવાનું કહ્યું હતું અને બીજી બાજુ દર્દીની તબિયત લથડતા દર્દીના પતિ ઘરે બાળકોની દેખરેખ કરવા રહ્યા છે અને દર્દીને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા SSG માલી જવા હતા અને પાલેજ પાસે માકંડ ગામેથી તોસીફા બેનના માતા પણ SSG ખાતે આવી ગયા હતા. તોસીફા બેન ક્વોરન્ટાઇન વિસ્તારમાં હોવાથી SSG ખાતે પણ ડાયાલિસિસ કરવાનું ન કહેતા તોસીફા બેનને ગોત્રી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે કાલના તોસીફા બેન અંદર વોર્ડમાં લઈ જવા છે અને તેઓના માતા વોર્ડ બહાર બેસી તોસીફા બેન હાલચાલ ડાયાલિસિસ થયું કે નહીં પૂછપરછ કરે છે, પરંતુ કોઈપણ કર્મચારી તેઓને અંગે જવાબ આપતા નથી. બોડેલી ખાતે બાળકો સાથે રહેતા દર્દીના પતિ તોસીફભાઈ સરકારી તંત્રને ટેલિફોનિક પૂછપરછ કરતા કોઈ જવાબ ન મળતા તેઓની પત્નીને લઈ ગયાના 20 કલાક જેટલો સમય થતા તેઓ પોતાનો એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી પાસે મદદ માંગી પોતાની પત્ની તબિયત વિશે અને ડાયાલિસિસ થયું કે નહીં તે માહિતી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. મારી પત્ની તોસીફાબેન તોસીફભાઈ એમને 2 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે સંગમ હોસ્પિટલમાં. સંગમ હોસ્પિટલ અમે હાલ ક્વોરન્ટાઇન વિસ્તારમાં છે. સંગમ હોસ્પિટલમાં મને ના કીધું કે અમારા હોસ્પિટલમાં તમે એ પેશન્ટને ના લાવશો. અમે પ્રશાસનને જાણ કરી તો પ્રશાસને મને એવું કીધું કે અમે SSG હોસ્પિટલમાં એમને ડાયાલિસિસ માટે મોકલીએ. અમે ડાયાલિસિસ માટે SSG હોસ્પિટલમાં એમને મોકલ્યા, પણ SSG હોસ્પિટલ પર ના કીધું કે એ ગોત્રી હોસ્પિટલમાં મોકલ્યા. હવે ગોત્રી હોસ્પિટલમાં આજે 20 કલાક થઈ ગયા, પણ મને કોઈ જાણકારી આપતા નથી કે એમનું ડાયાલિસિસ છું કે નથી છું. હાલાંકિ 2 દિવસ ઉપર ચડી ગયા એમના, મને એમના પડતું વધારે દુઃખ થાય છે ને મારાથી દૂર છે અને મેં નથી એમની જોડે સંપર્કો નથી કરી શકતો નથી. એ વોર્ડની બહાર મારી સાસુ બેસો છે, એમની જોડે કોઈ સંપર્કો નથી કરવા માંગ દેતા અને મેં ફોન પર કરું ને એવું પર દરખાસ્ત કરી કે મારો ફોન એમની પાસે પહોંચાડો, ભાઈ ફોન પર નથી પહોંચાડતા. ને મારો નાનો છોકરો છે ને મેં હાલ બોડેલીમાં છું ને મારી વાઇફ ને મારી સાસુ એ ગોત્રી હોસ્પિટલની અંદર છે. તમારું નામ? મારું નામ તોસીફભાઈ પટેલ. અલારખા પઠાણનો રિપોર્ટ છોટાઉદેપુર.